બરવાળાની પાણી પુરવઠાની કચેરીએ વલભીપુરા તાલુકાના પાટણા ગામના સરપંચ સહિત મહિલાઓ તેમજ સમગ્ર ગામ લોકોએ પાણીની માંગ સાથે કર્યા સૂત્રોચ્ચાર. અધિકારીઓએ પાણી માટે એકથી બીજી કચેરીએ ધક્કા ખવડાવતા હોય તેવી લોકોની ફરિયાદ. આગામી દિવસોમાં પાણી નહીં મળે તો ભૂખ હડતાલના આંદોલનથી લઈ આત્મવિલોપનની ધમકી. સરપંચ સહિત તમામ ગામજનોએ ઉપચારી હતી. એક તરફ ભયંકર ગરમી સાથે ઉનાળાની તપતી સિઝન ચાલી રહી છે ત્યારે લોકોને પીવાના પાણીની વધારે જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે વલભીપુર તાલુકાના પાટણાભાલ ગામના લોકો પાણી વગર પોકારી ચૂક્યા છે. ત્રાહીમામ બરવારા ખાતે આવેલા પાણી પુરવઠાના મુખ્ય કચેરી પર પાટણાભાલ ગામના સરપંચ સહિત સમસ્ત ગામ લોકો પહોંચ્યા હતા. પાણીની માંગની રજૂઆત માટે જ્યાં મહિલાઓ સહિત ગામ લોકોએ પાણીની માંગના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી પાટણાભાલ ગામમાં પાણી નથી મળતું તેની રજૂઆત વારંવાર કરવામાં આવી છે. ત્યારે ગામ લોકો અને અધિકારીઓ અલગ અલગ કચેરીઓના ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. અને સાથે સાથે જો આગામી દિવસમાં પાટણા ગામને પીવાનું પાણીના પુરવઠા તંત્ર દ્વારા પહોંચાડવામાં નહીં આવે તો સમગ્ર ગામ લોકો ભૂખ હડતાળ પર ઉતરી આંદોલન કરવાની અને સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હરેશ પાટગીર સાથે વિજય ચુડાસમા, ZS ટીવી, બરવારા. ભાવનગર જાવ, ભાવનગર જેવી તો એમ કે ગાંધીનગર જાવ, પાણી નહીં આપે તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરી જઈશું. પાણી તો પીવાનું દેવું જોઈએ ને અમને, પાણી વગર હાલે છે? છોકરા શું કરે? અમારે વાડી નતો કઈ નઈ, પણ ઘરે તો દેવું જોઈએ ને. પાણી વગર શું કર્યું? ઉનાળો આવ્યો છે, અત્યાર સુધી કેમ ન કોઈ ઓલું કરતા? મારું ગામ પાટણાભાલ, હું ગામનો સરપંચ, ઈશ્વરભાઈ મારું નામ. અને પાણીનો પ્રશ્ન અમારે બહુ જોરદાર છે. પાણી માટે વારવાર રજૂઆત કરવા છતાં કોઈ હજી અમારામાં ધ્યાન દેતું નથી. અમારે પાણી માટે શું કરવું? તાલુકામાં જાય, તાલુકાવાળા વલભીપુરથી બરવાળા મોકલે, બરવાળાવાળા ભાવનગર મોકલે, ભાવનગરથી ગાંધીનગર જાય, બધે રજૂઆત કરીએ છતાં કોઈ એમને હજી કંઈ પાણીનો નિકાલ કર્યો નથી. અમારે પાણી વિના શું કરવાનું? આગામી દિવસોમાં તમે શું કરશો? આનો નિરાકરણ નહીં આવે, આગામી દિવસોમાં બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરીએ જઈને અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું. મરી જવું પડે તો મરી જશું.